हेलो गाइस, आज आपणे क्रिमिनल प्रोसीजर कोड विषेना चैप्टर 1, 2 अने 3 रिविजन करीशुं। आपणे पहला चैप्टर 1, 2 अने 3 भणी चूक्या छीए, पण ए आपणे भणवानी साथे ए भूलवू पण ना जोईए, जेथी आपणे आजना लेक्चरमां चैप्टर 1, 2 अने 3નું રિવિઝન કરીશું, જેથી એ આપણને એકદમ યાદ રહી જાય અને એ આપણે ક્યારેય ભૂલીએ નહીં। तो हवे आपणे स्टार्ट करीशुं सीआरपीसी नुं चैप्टर 1, 2 अने 3। ए पहला तमे मारी चैनल ने सब्सक्राइब ना करी होय तो करी दो, जेथी तमने मारा आवनारा विडियोनी नोटिफिकेशन जल्दी थी जल्दी मळे। हवे आपणे स्टार्ट करीए छीए। हेलो फ्रेंड्स, आजे आपणे क्रिमिनल प्रोसिजर कोडनुं चैप्टर 1, 2 अने 3નું રિવિઝન કરીશું। તો સૌ પ્રથમ આપણે જોઈલું કે આ કાયદો ક્યારે સૌ પ્રથમ આવ્યો અને કોને બનાવ્યો એ બધું વિશે, આમાં કેટલી કલમો છે, કેટલા પ્રકરણ છે, કેટલા પેટા પ્રકરણ છે, ક્યાં લાગુ પડે છે, એ બધું આપણે જોયું, એ ફરી એક વખત જોઈશું। તો પ્રથમ વખત સીઆરપીસી બ્રિટિશ સરકાર દ્વારા 1861માં બન્યું, અને ભારતમાં સીઆરપીસી બનાવનાર કોણ હતું? તો ભારતીય સંસદ હતી। ભારતીય સંસદે ભારતમાં સીઆરપીસી બનાવેલું। સીઆરપીસી ક્યારે ઘડાયો અને તેનો અમલ ક્યારે થયો એ તમને ખ્યાલ છે? ખ્યાલ જ હશે, કેમ કે આપણે આગલા લેક્ચરમાં ભણી ગયેલા છીએ। તો સીઆરપીસી 25 જાન્યુઆરી 1974માં ઘડાયો અને તેનો અમલ 1 એપ્રિલ 1974માં થયો। સીઆરપીસીમાં કુલ 484 કલમો આપવામાં આવી છે। સીઆરપીસીમાં 37 પ્રકરણો અને 1 પેટા પ્રકરણનો સમાવેશ કરવામાં આવે છે, તેમજ સીઆરપીસી સમગ્ર ભારતમાં લાગુ પડે છે અને નાગાલેન્ડ આદિજાતિ વિસ્તારોમાં ખાલી પ્રકરણ 8, 10 અને 11 લાગુ પડે છે। હવે આપણે જોઈશું પ્રકરણ 1। પ્રકરણ 1 પ્રારંભિક, તેની અંદર કલમ 1 થી 5નો સમાવેશ કરવામાં આવે છે। તો આજે આપણે પ્રકરણ 1, 2 અને 3 ભણવાના છીએ, અને એમાં પણ આપણે તેની ઇમ્પોર્ટન્ટ સેક્શન જ ભણીશું। કલમ 1, ટૂંકી સંજ્ઞા, વ્યાપ્તિ અને પ્રારંભ। ટૂંકી સંજ્ઞામાં આવશે તેનું નામ ક્રિમિનલ પ્રોસિજર કોડ, અને વ્યાપ્તિમાં આવશે તે સમગ્ર ભારતમાં લાગુ પડે છે, પરંતુ નાગાલેન્ડ અને આદિજાતિ વિસ્તારોમાં ચેપ્ટર ખાલી 8, 10 અને 11 લાગુ પડે છે। તેનો પ્રારંભ ક્યારે થયો? તો તે સીઆરપીસી કાયદો 25 જાન્યુઆરી 1974માં ઘડાયો, તેમજ 1 એપ્રિલ 1974માં તેનો અમલ થયો। ત્યારબાદ હવે આપણે જોઈશું કલમ નંબર 2। કલમ નંબર 2માં બધી જ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યાઓ આપવામાં આવી છે। તેની અંદર કલમ નંબર 2એમાં જામીની ગુનાઓની વ્યાખ્યા અને બિનજામીની ગુનાઓની વ્યાખ્યા આપવામાં આવી છે। જામીની ગુનાઓ એટલે કે સામાન્ય પ્રકારના ગુનાઓ હોય છે, જેમાં જામીન સરળતાથી મળી શકે છે, અને એવા જામીની ગુનાઓમાં જ્યારે કોઈ પકડાય છે અપરાધી, ત્યારે પોલીસ તેને જાણ કરે છે કે આ જામીની ગુનો છે અને તમને જામીન મળવાપાત્ર છે, એ તેમને જણાવવું પડે છે કે આ ગુનો એમને કયા ગુના હેઠળ પકડવામાં આવે છે અને તે જામીની છે કે બિનજામીની છે, તે જણાવવું પડતું હોય છે। આમ અને બિનજામીની ગુનાઓ એટલે કે ગંભીર પ્રકારના ગુનાઓ, ગંભીર પ્રકારના ગુના એટલે કે મર્ડર, રેફ, સુષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય, મહાવ્યથા, એ બધા ગંભીર પ્રકારના ગુનાઓ હોય છે, જે ક્રિમિનલ કોર્ટ્સમાં ચલાવવામાં આવતા હોય છે। તો એવા ગુનાઓની વ્યાખ્યા કલમ 2A હેઠળ જામીની અને બિનજામીની ગુનાઓની વ્યાખ્યા આપવામાં આવી છે। કલમ 2B હેઠળ તોહમત એટલે કે આરોપ, કોઈ વ્યક્તિ ઉપર કઈ વસ્તુનો આરોપ લાગ્યો છે અને એ કેટલા આરોપીઓ છે એને તોહમતો કહેવામાં આવે છે,
કે તેના પર કઈ વસ્તુનો આરોપ લાગવામાં આવ્યો છે એને આપણે સરળ ભાષામાં કહીએ તો તેને આરોપ જ કહેવામાં આવતો હોય છે. ત્યાર પછી આપણે જોઈશું કલમ 2C. કલમ 2C માં પોલીસ અધિકારના ગુનાની વાત કરવામાં આવી છે, એટલે કે કોગ્નિઝેબલ ગુનો. પોલીસ અધિકારનો ગુનો એટલે કે એવો ગુનો કે જ્યાં પોલીસ વગર વોરંટે પણ ગુનેગારની ધરપકડ કરી શકે છે અને એને ધરપકડ કરવા માટે કોઈ વોરંટની જરૂર પડતી નથી કે કોર્ટની પૂર્વ મંજૂરીની પણ જરૂર પડતી નથી. તો પોલીસ કેવા ગુનાઓમાં વગર વોરંટે ધરપકડ કરી શકે છે એ તમને ખ્યાલ છે? તો પોલીસ ગંભીર પ્રકારના ગુનાઓમાં વગર વોરંટે ધરપકડ કરી શકતી હોય છે, જેને કોગ્નિઝેબલ કેસ કહેવામાં આવે છે. કોગ્નિઝેબલ ગુનાઓ જેમાં પોલીસ વગર વોરંટે આરોપીની ધરપકડ કરી શકે છે. ત્યારબાદ જોઈશું આપણે કલમ નંબર 2B, ફરિયાદ. ફરિયાદ કોની સમક્ષ કરવામાં આવે છે? તો ફરિયાદ મેજિસ્ટ્રેટ સમક્ષ કરવામાં આવે છે. જાણતી કે અજાણી વ્યક્તિ દ્વારા લેખિત કે મૌખિક રીતે ફરિયાદ કરી શકાય છે અને ફરિયાદ હંમેશા મેજિસ્ટ્રેટ સમક્ષ જ કરી શકાય છે. તો એની વ્યાખ્યા આપવામાં આવે છે કલમ 2D હેઠળ. ત્યાર પછી આપણે જોઈશું કલમ 2G, એની અંદર આવશે તપાસ. એના પછી આવશે કલમ 2H, પોલીસ તપાસ. જે પોલીસ દ્વારા કરવામાં આવતી હોય તપાસ એને પોલીસ તપાસ કહેવામાં આવે છે. કલમ 2K, મેટ્રોપોલિટન વિસ્તાર. મેટ્રોપોલિટન વિસ્તાર એટલે કે એવો વિસ્તાર કે જ્યાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા હોય એવી જગ્યાને મેટ્રોપોલિટન વિસ્તાર તરીકે રાજ્ય સરકાર ચાહે તો એને જાહેર કરી શકે છે કે જ્યાં વસ્તી 10 લાખથી વધારે હોય. અત્યારમાં આપણે જોઈએ તો આપણી હાલમાં 8 મહાનગરપાલિકાઓ છે જે મેટ્રોપોલિટન વિસ્તાર તરીકે ગણી શકીએ આપણે. પણ સરકાર ઈચ્છે તો, રાજ્ય સરકાર ઈચ્છે તો તે 10 લાખથી જ્યાં પણ વસ્તી વધારે હોય તેવા વિસ્તારને મેટ્રોપોલિટન વિસ્તાર તરીકે જાહેર કરી શકે છે. ત્યારબાદ આપણે જોઈશું કલમ નંબર 2L. કલમ નંબર 2L માં પોલીસ અધિકાર બહારનો ગુનો એટલે કે નોન કોગ્નિઝેબલ ગુનો એ એવા પ્રકારના ગુના હોય છે કે જેમાં પોલીસ વગર વોરંટે ધરપકડ કરી શકતી નથી. પોલીસે ધરપકડ કરવા માટે કોર્ટની પૂર્વ મંજૂરી લેવી પડતી હોય છે, માટે તેમાં પોલીસ વગર વોરંટે ધરપકડ કરી શકતી નથી, તેથી તેને પોલીસ અધિકાર બહારના ગુના પણ કહેવામાં આવે છે. આમાં સામાન્ય ગુનાઓનો સમાવેશ કરવામાં આવતો હોય છે જેમાં પોલીસ વગર વોરંટે ધરપકડ કરી શકતી નથી, અને તેની વ્યાખ્યા કલમ 2L હેઠળ આપવામાં આવી છે. ત્યારબાદ આપણે જોઈશું કલમ 2M, જાહેરનામું. જાહેરનામું એટલે શું? તો રાજપત્રમાં પ્રસિદ્ધ થતું પત્ર જેને જાહેરનામું કહેવામાં આવતું હોય છે, જેની વ્યાખ્યા કલમ 2M હેઠળ આપવામાં આવી છે. ત્યારબાદ હવે આપણે જોઈશું કલમ 2O. કલમ 2Oમાં પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીની વાત કરવામાં આવે છે. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી જો ક્યારેક હાજર ના હોય તો તેમની ફરજ બજાવવા માટે પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલથી ઉપલી કક્ષાના કોઈ પણ અધિકારી પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ અધિકારીની ફરજ બજાવી શકે છે અને તેને પણ એટલી સત્તાઓ આપવામાં આવશે જેટલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીની પાસે હોય છે, અને આની વ્યાખ્યા કલમ 2O હેઠળ આપવામાં આવી છે. ત્યારબાદ જોઈશું આપણે પોલીસ રિપોર્ટ કલમ 2R હેઠળ આપવામાં આવે છે. પોલીસ રિપોર્ટ એટલે શું? તો પોલીસ અધિકારી દ્વારા મેજિસ્ટ્રેટને મોકલેલ રિપોર્ટ, એટલે કે પોલીસ અધિકારી જે પણ રિપોર્ટ, જે પણ ડોક્યુમેન્ટ, જે પણ માહિતી મેજિસ્ટ્રેટને મોકલે છે તેને પોલીસ રિપોર્ટ કહેવામાં આવે છે, અને જેની વ્યાખ્યા કલમ 2R હેઠળ આપવામાં આવી છે. તો હવે આપણે જોઈશું કલમ 2U. કલમ
ટુ યુ હેઠળ પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે સરકારી વકીલની વ્યાખ્યા આપવામાં આવી છે. પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે કોણ? તો સરકારી વકીલ જે રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવતી હોય છે અને તેમની નિમણૂક ખાસ કરીને એવા કેસો માટેની પતાવટ માટે કરવામાં આવતી હોય છે કે જ્યાં અમુક ગરીબ વર્ગ જે પોતાનો ન્યાય લેવા માટે આર્થિક રીતે તેમને એટલી પરિસ્થિતિ ના હોય કે તે આર્થિક રીતે એટલા સદ્ધર નથી કે ન્યાય મેળવી શકે, તો ત્યારે તે સરકારી વકીલનો ઉપયોગ કરી અને ન્યાય મેળવી શકે છે. અને રાજ્ય સરકાર દ્વારા પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવતી હોય છે. ત્યારબાદ જોઈશું આપણે કોલમ 2W, સમન્સ કેસ. સમન્સ કેસ એટલે કે કેવા કેસ? તો સમન્સ કેસ એટલે એવા કેસ જે વોરંટ કેસ ના હોય. સમન્સ કેસને આપણે સામાન્ય ભાષામાં સમજીએ તો એવા કેસનો સમાવેશ થાય છે કે જે સામાન્ય કેસ છે, જેની સજા 2 વર્ષથી ઓછી હોય છે, એને સમન્સ કેસ તરીકે ઓળખવામાં આવે છે. જે જંગમ કે સ્થાવર મિલકતને લગતા દીવાની ગુનાઓ હોતા હોય છે એ બધા સમન્સ કેસમાં સમાવેશ કરવામાં આવે છે. સમન્સ કેસને વોરંટ કેસમાં તબદીલ કરી શકાતા હોય છે, પરંતુ વોરંટ કેસને ક્યારેય સમન્સ કેસમાં તબદીલ કરી શકાતા નથી. તો આમ આપણે જોયું કે સમન્સ કેસમાં સામાન્ય ગુનાઓની વાત કરવામાં આવતી હોય છે અને જેની સજા 2 વર્ષથી ઓછી હોય છે. તો સમન્સ કેસની વ્યાખ્યા કલમ 2W હેઠળ આપવામાં આવી છે. ત્યારબાદ હવે આપણે જોઈશું કલમ 2X, જેની અંદર વોરંટ કેસની વ્યાખ્યા આપવામાં આવી છે. વોરંટ કેસ એટલે કે ગંભીર પ્રકારના કેસ જેમાં સજા 2 વર્ષથી વધુ હોય છે. 2 વર્ષથી આજીવન કેદ સુધીની સજા વોરંટ કેસમાં આવતી હોય છે, જેમાં ગંભીર પ્રકારના ગુનાઓનો સમાવેશ થાય છે, જેમાં ખૂન, પછી ખૂન, બળાત્કાર, સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય, મહાવ્યથા તેવા ગંભીર પ્રકારના ગુનાઓને વોરંટ કેસમાં સમાવેશ કરવામાં આવતો હોય છે. અને વોરંટ કેસ એ ગંભીર પ્રકારના ગુનાઓમાં હોય છે. આ વોરંટ કેસની વ્યાખ્યા કલમ 2X મુજબ આપવામાં આવી છે. હવે આપણે ફરીથી એક વખત આટલું રિવાઇઝ કરીશું, તેના પછી આપણે ચેપ્ટર 2 ચાલુ કરીશું. તો પ્રથમ વખત CRPC બ્રિટિશ સરકાર દ્વારા 1861માં બન્યો. ભારતમાં CRPC ભારતીય સંસદે બનાવવામાં આવ્યો. CRPC 25 જાન્યુઆરી 1974માં ઘડાયો, જ્યારે તેનો અમલ 1 એપ્રિલ 1974માં થયો. CRPCમાં કુલ 484 કલમોનો સમાવેશ કરવામાં આવે છે, તેમજ CRPCમાં 37 પ્રકરણ અને 1 પેટા પ્રકરણનો સમાવેશ કરવામાં આવે છે. CRPC સમગ્ર ભારતમાં લાગુ પડે છે અને પ્રકરણ 8, 10 અને 11 નાગાલેન્ડ અને આદિજાતિ વિસ્તારોમાં જ લાગુ પડશે, બાકી પ્રકરણ નહીં પડે. હવે આપણે જોઈશું પ્રકરણ 1 પ્રારંભિક, જેની અંદર કલમ 1 થી 5 સુધીનો સમાવેશ કરવામાં આવે છે. એમાં કલમ નંબર 1 ટૂંકી સંજ્ઞા, વ્યાપ્તિ અને પ્રારંભ, જે આપણે ઉપર જોયું કે તેમાં એનું નામ આવશે, તેની વ્યાપ્તિ વિસ્તાર કેટલો છે અને પ્રારંભ ક્યારથી થયું, જે આપણે ઉપર જોયું. ત્યારબાદ હવે જોઈશું આપણે કલમ નંબર 2, જેની અંદર વ્યાખ્યાઓ આપવામાં આવી હતી. કલમ 2A માં જામીની ગુના અને બિનજામીની ગુનાઓની વ્યાખ્યા આપવામાં આવી છે, જ્યારે કલમ 2B માં તહોમત આરોપ અંગેની વ્યાખ્યા આપવામાં આવી છે. કલમ 2C માં પોલીસ અધિકારનો ગુનો, કોગ્નિઝેબલ ગુનાની વ્યાખ્યા આપવામાં આવી છે, જે પોલીસ વગર વોરંટે ધરપકડ કરી શકે છે, તેનો પણ એની અંદર સમાવેશ કરવામાં આવે છે. જ્યારે કલમ 2D માં ફરિયાદ અંગેની વ્યાખ્યા આપવામાં આવે છે અને ફરિયાદ જે મેજિસ્ટ્રેટ સમક્ષ કરવામાં આવતી હોય છે. કલમ 2G માં તપાસની વ્યાખ્યા આપવામાં આવી છે, જ્યારે કલમ 2H માં પોલીસ તપાસની વ્યાખ્યા આપવામાં આવી છે. કલમ 2K માં
મેટ્રોપોલિટન વિસ્તારની વ્યાખ્યા આપવામાં આવી છે, જેમાં આપણે જોયું હતું કે જ્યાં 10 લાખથી વધુ વસ્તી હોય તેવા વિસ્તારને રાજ્ય સરકાર ધારે તો તેને મેટ્રોપોલિટન વિસ્તાર તરીકે જાહેર કરી શકે છે. ત્યારબાદ આપણે જોયું હતું કલમ 2L માં પોલીસ અધિકાર બહારના ગુનાની વાત કરવામાં આવે છે, જેમાં પોલીસ વગર વોરંટે ધરપકડ કરી શકતા નથી. જ્યારે કલમ 2M માં જાહેરનામાની વ્યાખ્યા આપવામાં આવે છે, જેમાં રાજપત્રમાં પ્રસિદ્ધ થતું પત્રક એટલે કે જાહેરનામું. ત્યારબાદ આપણે જોયેલું 2O માં પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી વિશેની વાત કરવામાં આવી છે, અને જ્યારે તે ફરજ ના બજાવી શકતા હોય અમુક કારણસર ત્યારે થોડા સમય માટે જેને આપણે ફરીથી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી તરીકે નિમણૂક કરી શકીએ એવા ત્યાંના પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલથી ઉપલી કક્ષાના કોઈ પણ અધિકારીને આપણે નિમણૂક કરી શકીએ છીએ તેમની ફરજ બજાવવા માટે, અને તેમને પણ એટલી સત્તાઓ આપવામાં આવે છે. ત્યારબાદ આપણે જોયું હતું કલમ 2R માં પોલીસ રિપોર્ટ. પોલીસ રિપોર્ટ એટલે કે પોલીસ અધિકારી દ્વારા મેજિસ્ટ્રેટને મોકલેલો રિપોર્ટ, જેમાં કોઈ દસ્તાવેજનો પણ સમાવેશ કરી શકાય છે, એ બધાને પોલીસ રિપોર્ટ કહેવામાં આવે છે, જે આપણે આગળ સમજી ગયા છીએ. હવે આપણે એના પછી જોયેલું કલમ 2U માં પબ્લિક પ્રોસિક્યુટરની વ્યાખ્યા આપવામાં આવી છે, જ્યારે કલમ 2W માં સમન્સ કેસની આપવામાં આવે છે વ્યાખ્યા, અને કલમ 2X માં વોરંટ કેસની વ્યાખ્યા આપવામાં આવી છે, જેને આપણે ઉપર ડિટેલથી સમજ્યા. હવે તમને આટલું યાદ રહી ગયું હશે. હવે આપણે જોઈશું આના ક્વેશ્ચન આન્સર્સ. પ્રશ્ન નંબર 1, ભારતમાં CRPC બનાવનાર કોણ હતું? તો આપણો જવાબ આવશે ભારતીય સંસદ. પ્રશ્ન નંબર 2, CRPC ક્યારે ઘડાયું? તો આપણો જવાબ આવશે 25 જાન્યુઆરી 1974માં. પ્રશ્ન નંબર 3, CRPCનો અમલ ક્યારથી થયો? તો આપણો જવાબ આવશે 1 એપ્રિલ 1974માં. પ્રશ્ન નંબર 4, CRPCમાં કુલ કેટલી કલમો છે? તો આપણો જવાબ આવશે 484. પ્રશ્ન નંબર 5, CRPCમાં કેટલા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવે છે? તો તમને ખ્યાલ જ છે કે એની અંદર 37 પ્રકરણનો સમાવેશ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 6, CRPCમાં પેટા પ્રકરણ કેટલા છે? તો આપણો જવાબ આવશે 1. પ્રશ્ન નંબર 7, જામીની ગુનાને બિનજામીની ગુનાની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે? તો આપણો જવાબ આવશે કલમ 2A. પ્રશ્ન નંબર 8, કલમ 2B હેઠળ શેની વ્યાખ્યા આપવામાં આવી છે? તો આપણો જવાબ આવશે તહમતની. પ્રશ્ન નંબર 9, પોલીસ અધિકારનો ગુનો કોગ્નિઝેબલ ગુનાની વ્યાખ્યા કઈ કલમ હેઠળ છે? તો કલમ 2C હેઠળ આપવામાં આવી છે. આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે મેટ્રોપોલિટન વિસ્તાર કોણ જાહેર કરી શકે છે, તો એમાં જવાબ આવશે રાજ્ય સરકાર જાહેર કરી શકે છે. તો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 10, પોલીસ અધિકાર બહારના ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? તો કલમ 2L માં આપવામાં આવી છે. પ્રશ્ન નંબર 11, કલમ 2H માં શેની વ્યાખ્યા આપવામાં આવી છે? તો પોલીસ તપાસની વ્યાખ્યા આપવામાં આવી છે. પ્રશ્ન નંબર 13, જાહેરનામાની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે? તો કલમ 2M હેઠળ આપવામાં આવી છે. પ્રશ્ન નંબર 14, આપણને એવું પૂછવામાં આવે કે કલમ 2O હેઠળ શેની વ્યાખ્યા આપવામાં આવી છે? તો પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીની વ્યાખ્યા આપવામાં આવી છે. અને પ્રશ્ન નંબર 15, જો આપણને એવું પૂછવામાં આવે કે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી
હાજર ના હોય તો તેમની ફરજ કોણ બજાવી શકે છે? તો આપણો જવાબ આવશે કોન્સ્ટેબલ થી ઉપલી કક્ષાના કોઈ પણ અધિકારી તેમની ફરજ બજાવી શકે છે. પ્રશ્ન નંબર 16, પોલીસ રિપોર્ટની વ્યાખ્યા શેમાં આપવામાં આવી છે? તો કલમ 2R માં પોલીસ રિપોર્ટની વ્યાખ્યા આપવામાં આવી છે. પ્રશ્ન નંબર 17, ટુ યુ હેઠળ શેની વ્યાખ્યા આપવામાં આવી છે? તો પબ્લિક પ્રોસિક્યુટરની વ્યાખ્યા આપવામાં આવે છે અને તેની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 18, આપણને એવો પૂછવામાં આવે કે સમન્સ કેસને વોરંટ કેસમાં તબદીલ કરી શકાય છે? તો આપણો જવાબ આવશે હા, જો કોર્ટ ઈચ્છે તો સમન્સ કેસને વોરંટ કેસમાં ફેરવી શકે છે. પ્રશ્ન નંબર 19, સમન્સ કેસની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે? તો કલમ 2W હેઠળ આપવામાં આવી છે. અને વોરંટ કેસની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે? તો વોરંટ કેસની વ્યાખ્યા 2X હેઠળ આપવામાં આવી છે. આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે વોરંટ કેસને સમન્સ કેસમાં ફેરવી શકાય છે? તો આપણો જવાબ આવશે ના, વોરંટ કેસ સમન્સ કેસમાં ક્યારે પણ ફેરવી શકાતો નથી. ચેપ્ટર 2નું રિવિઝન ચાલુ કર. પહેલાં આપણે કોર્ટના માળખા વિશે સમજીશું. તો દેશમાં સૌથી ઉપલી ઉચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ, જે દિલ્હીમાં આવેલી છે. તેના પછી નીચલા દરજ્જાની અદાલત છે હાઈકોર્ટ, જે દરેક રાજ્યમાં હોય છે, જેની રચના દરેક રાજ્યમાં કરવામાં આવતી હોય છે. તેનાથી નીચેલા દરજ્જાની આપણે કોર્ટ જોઈએ તો શહેરી વિસ્તાર અને જિલ્લા વિસ્તાર એમ અલગ અલગ આવે છે. મેટ્રોપોલિટન વિસ્તારમાં અલગ હોય છે અને જિલ્લા વિસ્તારની અલગ હોય છે. તો શહેરી વિસ્તારમાં પ્રિન્સિપલ સેશન જજ અને એનાથી નીચેલા દરજ્જાની અદાલત આવશે એડિશનલ સિટી સેશન જજ, જે સ્પેશિયલ કોર્ટમાં હોય છે. એના પછી નીચેના દરજ્જાની અદાલત છે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ. અને હવે એનાથી નીચેના દરજ્જાની અદાલત આવશે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટથી પણ નીચેના દરજ્જાની અદાલતનું નામ છે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ. અને એથી નીચેના દરજ્જામાં આવશે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. હવે આપણે જોઈશું જિલ્લા વિસ્તારમાં. તો આમાંથી પણ ઘણા સવાલો આપણને પૂછાતા હોય છે એક્ઝામમાં. તો જિલ્લા વિસ્તારમાં આવશે પહેલાં તો ડિસ્ટ્રિક્ટ સેશન જજ. તો ડિસ્ટ્રિક્ટ સેશન જજ એને મોતની અને આજીવન કેદની શિક્ષા કરવાની એની પાસે હકુમત હોય છે. પણ ક્યારે? તો જ્યારે એની પાસે હાઈકોર્ટથી એને બહાલી મળી હોય ત્યારે. એવા કેસમાં તે મોતની કે આજીવન કેદની સજા ફરમાવી શકે છે. એનાથી નીચેલા દરજ્જાની કોર્ટ છે એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન જજની કોર્ટ. તો એ સ્પેશિયલ કોર્ટ છે જેને 10 વર્ષ સુધીની સજા ફરમાવવાની સત્તા આપવામાં આવી છે. તેનાથી નીચેલા દરજ્જાની કોર્ટનું નામ છે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ. તો ત્યાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને 7 વર્ષ સુધીની સજા ફરમાવવાની અને દંડ કરવાની સત્તા હોય છે. તેનાથી નીચેલા દરજ્જામાં આવે છે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ. આ સવાલ ઘણી વખત પૂછવામાં આવે છે કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસને કેટલી સજા ફરમાવવાની સત્તા હોય છે? તો એમાં આવશે 3 વર્ષ અને 5,000 સુધીનો દંડ. એનાથી નીચેલા દરજ્જામાં આવે છે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસ, જેને 1 વર્ષ સુધીની સજા ફરમાવવાની અને 1,000 સુધીનો દંડ ફરમાવવાની સત્તા આપવામાં આવી છે. તો હવે આપણે આને ફરીથી એક વખત જોઈ લઈએ કે ડિસ્ટ્રિક્ટ સેશન જજને હાઈકોર્ટની બહાલી હોય તો મોતની કે આજીવન કેદ સુધીની સજા ફરમાવવાની સત્તા આપવામાં આવી છે. જ્યારે એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન જજને, જે સ્પેશિયલ કોર્ટમાં હોય છે,
જેને 10 વર્ષ સુધીની સજા ફરમાવવાની સત્તા આપવામાં આવી છે. જ્યારે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને 7 વર્ષ સુધીની સજા ફરમાવવાની સત્તા આપવામાં આવી છે અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસને 3 વર્ષ સુધીની સજા અને 5,000 સુધીના દંડની સજા ફરમાવવાની સત્તા આપવામાં આવી છે. જ્યારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસને 1 વર્ષ સુધીની સજા તેમજ 1,000 રૂપિયા સુધીના દંડને ફટકારવાની સત્તા આપવામાં આવી છે. તો આપણે જોયું કોર્ટનું માળખું કઈ રીતે હોય છે. હવે આપણે જોઈશું પ્રકરણ 2, ફોજદારી અદાલતની રચના અંગે. તો તેની અંદર કલમ 6 થી 25 એ સુધીનો સમાવેશ કરવામાં આવે છે, જેને આપણે આજે જોઈશું. કલમ નંબર 6, ફોજદારી કોર્ટના વર્ગો. તો ફોજદારી કોર્ટના વર્ગોની અંદર પહેલાં તો ફોજદારી કોર્ટ, પછી સેશન કોર્ટ, એના પછી પહેલા વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, એના પછી મેટ્રોપોલિટન વિસ્તારના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અને બીજા વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, આ બધાનો સમાવેશ કરવામાં આવે છે. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કે મામલતદાર. તો ફોજદારી કોર્ટના વર્ગોમાં આપણે જોયું ફોજદારી કોર્ટ, સેશન કોર્ટ, પહેલા વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, મેટ્રોપોલિટન વિસ્તારમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ, બીજા વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું કલમ નંબર 7, પ્રાદેશિક વિભાગ. એટલે રાજ્ય સરકાર હાઈકોર્ટ સાથે વિચાર વિમર્શ કરી અને જિલ્લાઓની રચના કરે છે, જેથી ન્યાય કાર્ય કામગીરી સરળતાથી થઈ શકે. એના માટે રાજ્ય સરકાર હાઈકોર્ટ સાથે વિચાર વિમર્શ કરી અને જે પણ વિભાગો પાડે છે તેને પ્રાદેશિક વિભાગો કહેવામાં આવે છે. કલમ નંબર 8, મેટ્રોપોલિટન વિસ્તાર. આપણે આગળ પણ લેક્ચરમાં ભણ્યા તે મુજબ મેટ્રોપોલિટન વિસ્તાર એટલે કે જ્યાં 10 લાખથી વધુ વસ્તી હોય તેને મેટ્રોપોલિટન વિસ્તાર તરીકે જાહેર કરી શકાય છે અને ત્યાં મેટ્રોપોલિટન કોર્ટની રચના પણ થઈ શકે છે. મેટ્રોપોલિટન વિસ્તાર કોણ જાહેર કરી શકે એ તમને ખ્યાલ છે? તો રાજ્ય સરકાર જ તેને જાહેર કરી શકે છે. રાજ્ય સરકાર જો ઈચ્છે તો જ્યાં 10 લાખથી વધુ સંખ્યા હોય તેને મેટ્રોપોલિટન વિસ્તાર તરીકે એ જાહેર કરી શકે છે. હાલમાં જોઈએ તો આપણી 8 મહાનગરપાલિકાઓ છે જેને આપણે મેટ્રોપોલિટન વિસ્તાર તરીકે સમજી શકીએ છીએ. તો હવે આપણે આ ફરીથી એક વખત રિવાઇઝ કરી લઈએ. કલમ 6, ફોજદારી કોર્ટના વર્ગો. તો ફોજદારી કોર્ટ એની અંદર આવશે ફોજદારી કોર્ટ, સેશન કોર્ટ, પહેલા વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, મેટ્રોપોલિટન વિસ્તારના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ, બીજા વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. કલમ 7, તો પ્રાદેશિક વિભાગો. અને કલમ 8, મેટ્રોપોલિટન વિસ્તાર. હવે આપણે જોઈશું કલમ 9, સેશન કોર્ટ. સેશન કોર્ટની રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. રાજ્ય સરકાર હાઈકોર્ટ સાથે વિચાર વિમર્શ કરી અને સેશન કોર્ટની રચના કરે છે. ત્યારબાદ આપણે જોઈશું કલમ નંબર 13. કલમ નંબર 13માં આવશે ખાસ ન્યાયિક મેજિસ્ટ્રેટ. તો ખાસ ન્યાયિક મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરી શકે છે? તો હાઈકોર્ટ ખાસ ન્યાયિક મેજિસ્ટ્રેટની નિમણૂક કરી શકે છે. તો કેવી રીતે? તો હાઈકોર્ટ રાજ્ય સરકાર સાથે વિચાર વિમર્શ કરી અને સ્પેશિયલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણૂક કરી શકે છે અને તે ખાસ કેસની પતાવટ કરવા માટે કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈશું કલમ નંબર 17, ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અને એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ. તો ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટને એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટમાં તબદીલ કરવા માટેની સત્તા હાઈકોર્ટ પાસે હોય છે. જો હાઈકોર્ટ ઈચ્છે તો
ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટને એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તરીકે જાહેર કરી શકે છે. અને તે કઈ કલમ હેઠળ કરી શકે છે? તો તે છે કલમ નંબર 17. ત્યારબાદ હવે આપણે જોઈશું કલમ નંબર 18, ખાસ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ. ખાસ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની નિમણૂક ખાસ કેસોની મેટ્રોપોલિટન એરિયામાં ખાસ કેસોની પતાવટ કરવા માટે કરવામાં આવે છે. મેટ્રોપોલિટન વિસ્તાર એ તો આપણે જોયું કે જ્યાં 10 લાખથી વધુ વસ્તી હોય તેવા વિસ્તારને રાજ્ય સરકાર ઈચ્છે તો તેવા વિસ્તારને મેટ્રોપોલિટન વિસ્તાર તરીકે જાહેર કરી શકે છે. અને તેવા વિસ્તારોમાં જે ખાસ કેસો હોય તેની પતાવટ કરવા માટે હાઈકોર્ટ ખાસ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની નિમણૂક કરી શકે છે કલમ 18 મુજબ. ત્યારબાદ હવે આપણે જોઈશું કલમ નંબર 19, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની તાબેદારી. તો મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તે સેશન જજ નીચે કાર્ય કરે છે. કલમ નંબર 19 મુજબ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જે સેશન જજની નીચે કાર્ય કરે છે. કલમ નંબર 20, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવે છે. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને આપણે મામલતદાર તરીકે પણ ઓળખી શકીએ છીએ, જેની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવે છે કલમ 20 મુજબ. કલમ નંબર 24, પબ્લિક પ્રોસિક્યુટર. પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે સરકારી વકીલ, જેની નિમણૂક કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર ક્યારે પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી શકે? તો જ્યારે બે રાજ્ય વચ્ચે વિવાદ ચાલતો હોય તેવો કોઈ ગુનો હોય, તો તેવા ગુનાની પતાવટ માટે કેન્દ્ર સરકાર પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરતો હોય છે. અને જ્યારે રાજ્યના ગુનાઓની પતાવટ માટે રાજ્ય સરકાર પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરે છે, જેમાં અમુક ગરીબ વર્ગ પોતાને જે સજા થઈ હોય તેની સામે લડવા માટે તેમની પાસે પૈસા ના હોય, ત્યારે તે આવા પબ્લિક પ્રોસિક્યુટરની સહાય લઈ અને પોતાનો કેસ લડી શકે છે અને ઇન્સાફ મેળવી શકે છે. તો કલમ 24 મુજબ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈશું કલમ નંબર 25, મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટર. તો મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કોણ કરે છે? તો મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. અને શા માટે મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવે છે? તો કેવા કેસોમાં તેમની નિમણૂક કરવામાં આવે છે એવો પ્રશ્ન પૂછાય તો આપણે કહી શકીએ કે ફોજદારી કામ ચલાવવા માટે મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવે છે. આમ કોર્ટમાં દિવાની અને ફોજદારી એ બે પ્રકારના કામ ચલાવવામાં આવતા હોય છે, પણ દિવાનીમાં તો સ્થાવર અને જંગમ મિલકતને લગતા કેસો હોય છે, જ્યારે ફોજદારી કામ ચલાવવામાં ગંભીર પ્રકારના ગુનાઓની વાત કરવામાં આવે છે, જેમાં મૃત્યુ, બળાત્કાર, મહાવ્યથા તેવા ગંભીર પ્રકારના ગુનાઓ હોય છે જેમાં ફોજદારી કામ ચલાવવામાં આવતું હોય છે. તો કલમ 25 મુજબ મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટર આવે છે, જેની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા ફોજદારી કામ ચલાવવા માટે કરવામાં આવતી હોય છે. તો હવે આપણે આને એક વખત ફરીથી રિવાઇઝ કરીશું કે કલમ 9માં શું આવતું હતું. સેશન કોર્ટ જે રાજ્ય સરકાર દ્વારા ઘડવામાં આવે છે. કલમ 13, ખાસ ન્યાયિક મેજિસ્ટ્રેટ. કલમ 17, ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અને એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ. કલમ 18, ખાસ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ. કલમ 19, તો મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની તાબેદારી. કલમ 20, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. કલમ 24, પબ્લિક પ્રોસિક્યુટર. અને કલમ 25, મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટર. હવે આપણે આજે જે પણ ભણ્યા ચેપ્ટર 2માં તેને લગતા હું તો હવે આપણે જોઈશું વન લાઇન ક્વેશ્ચન આન્સર.
તો આપણને જો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ડિસ્ટ્રિક્ટ સેશન જજને કેટલી સજા ફરમાવવાનો અધિકાર છે, તો આપણો જવાબ આવશે મોત કે આજીવન કેદની સજા ફરમાવવાનો હક છે. પણ ક્યારે? તો જ્યારે તેને હાઈકોર્ટની બહાલી મળી હોય ત્યારે. જો આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એટલે કે સ્પેશિયલ કોર્ટમાં તેમને કેટલી સજા ફરમાવવાની સત્તા આપવામાં આવી છે, તો આપણો જવાબ આવશે 10 વર્ષ. એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજને 10 વર્ષની સજા, 10 વર્ષ સુધીની સજા ફરમાવવાની સત્તા આપવામાં આવી છે. ત્યાર પછી આપણને એવું પૂછવામાં આવે કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને કેટલી સજા ફરમાવવાની સત્તા છે, તો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને 7 વર્ષ સુધીની સજા અને દંડ ફરમાવવાની સત્તા આપવામાં આવી છે. આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે કયા મેજિસ્ટ્રેટને 3 વર્ષની સજા અને 5,000 સુધીનો દંડ ફટકારવાની સત્તા આપવામાં આવી છે, તો આપણો જવાબ આવશે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસને 3 વર્ષની સજા તેમજ 5,000 સુધીનો દંડ ફટકારવાની સત્તા આપવામાં આવી છે. જો આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસને કેટલી સજા ફટકારવાની સત્તા આપવામાં આવી છે, તો આપણો જવાબ આવશે કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસને 1 વર્ષનો સજા અને 1,000 સુધીનો દંડ ફટકારવાની સત્તા આપવામાં આવી છે. જો આપણને એવું પૂછવામાં આવે કે ફોજદારી અદાલતની રચના ચેપ્ટર 2ની અંદર કેટલી કલમોનો સમાવેશ થાય છે, ક્યાંથી ક્યાં સુધી, તો આપણો જવાબ આવશે કલમ 6 થી 25 સુધીનો સમાવેશ થાય છે. જો આપણને એવું પૂછવામાં આવે કે પ્રાદેશિક વિભાગો એ કઈ કલમ હેઠળ આપવામાં આવ્યો છે, તો આપણો જવાબ આવશે કલમ 7 મુજબ. આપણને એવું પૂછવામાં આવે કે કલમ 8 મુજબ મેટ્રોપોલિટન વિસ્તારમાં કેટલી વસ્તી હોય તો તેને મેટ્રોપોલિટન વિસ્તાર તરીકે જાહેર કરી શકાય, તો આપણો જવાબ આવશે 10 લાખથી વધુ. અને જો આપણને એવું પૂછવામાં આવે કે મેટ્રોપોલિટન વિસ્તાર કોણ જાહેર કરી શકે છે, તો રાજ્ય સરકાર મેટ્રોપોલિટન વિસ્તાર જાહેર કરી શકે છે. જો આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે સેશન કોર્ટની રચના કઈ કલમ હેઠળ કરવામાં આવે છે, તો આપણો જવાબ આવશે કલમ 9 હેઠળ. અને આપણને એવું પૂછે કે સેશન કોર્ટની રચના કોણ કરી શકે છે, તો એનો જવાબ આવશે રાજ્ય સરકાર કરી શકે છે. તો કેવી રીતે? તો રાજ્ય સરકાર હાઈકોર્ટ સાથે વિચાર વિમર્શ કરી અને સેશન કોર્ટની રચના કરી શકે છે. જો આપણને એવો સવાલ પૂછવામાં આવે કે કલમ 13 હેઠળ શું આપવામાં આવ્યું છે CRPCમાં, તો આપણે કહી શકીએ કે ખાસ ન્યાયિક મેજિસ્ટ્રેટ. તો એની અંદર આપણે હાઈકોર્ટ દ્વારા ખાસ ન્યાયિક મેજિસ્ટ્રેટની નિમણૂક કરી શકીએ છીએ કલમ 13 હેઠળ. જો આપણને એવું પૂછવામાં આવે કે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અને એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરી શકે છે અને કઈ કલમ હેઠળ, તો આપણો જવાબ આવશે હાઈકોર્ટ કલમ 17 હેઠળ. જો આપણને એવું પૂછવામાં આવે કે કલમ 19 મુજબ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની તાબેદારી શું હોય છે, તો આપણો જવાબ આવશે સેશન જજથી નીચલા સ્તરે. જો આપણને એવું પૂછવામાં આવે કે કલમ 20માં શું આપવામાં આવ્યું છે CRPCની, તો આપણે કહી શકીએ કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, જેમની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવે છે. કલમ નંબર 24માં આપણને શું સમજાવવામાં આવ્યું છે CRPCની, તો પબ્લિક પ્રોસિક્યુટર, સરકારી વકીલ, જેને આપણે હમણાં જ ડિટેલમાં ભણ્યું, જેની નિમણૂક કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. અને જો આપણને એવો સવાલ પૂછવામાં આવે કે મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટર એ કેવા પ્રકારના કેસો ચલાવી શકે છે,
તો આપણો જવાબ આવશે ફોજદારી કામ ચલાવી શકે છે. તો હવે હું તમને પ્રકરણ 3 કોર્ટની સત્તા. પ્રકરણ 3નું નામ છે કોર્ટની સત્તા, જેની અંદર કોર્ટની સત્તા વિશે વાત કરવામાં આવી છે. એની અંદર કલમ 26-35 સુધીનો સમાવેશ કરવામાં આવે છે. તો આપણે આજે એની ઇમ્પોર્ટન્ટ કલમોને સમજીશું. તો કલમ નંબર 28, હાઈકોર્ટ અને સેશન જજ ફરમાવી શકે તે સજા. કલમ 28માં આપવામાં આવે છે હાઈકોર્ટ અને સેશન જજ કઈ કઈ સજા ફરમાવી શકે છે, તો એ આપણે જોઈએ. સેશન જજ મોત કે આજીવન કેદની સજા ફરમાવી શકે છે, પણ ક્યારે? તો જ્યારે સેશન જજને હાઈકોર્ટની પૂર્વ મંજૂરી મળી હોય ત્યારે તે કોઈપણ ગુનામાં મોત કે આજીવન કેદની સજા ફરમાવી શકે છે. જ્યારે મદદનીશ સેશન જજ એ 10 વર્ષથી ઓછી કે 10 વર્ષ સુધીની સજાને ફરમાવી શકે છે. એનાથી વધારે સજા મદદનીશ સેશન જજ ફરમાવી શકતા નથી. આ મદદનીશ સેશન જજ એ સેશન જજથી થોડાક નીચલી કક્ષાના જજ હોય છે, જેમને 10 વર્ષથી ઓછી કે 10 વર્ષ સુધીની સજા ફરમાવવાની સત્તા હોય છે. તો આપણે જોયું કે સેશન જજને મોત કે આજીવન કેદ સુધીની સજા ફરમાવવાની સત્તા છે, પણ હાઈકોર્ટની બહાલી મળે ત્યારે. જ્યારે મદદની સેશન જજને 10 વર્ષથી ઓછી કે 10 વર્ષ સુધીની સજા ફરમાવવાની સત્તા આપવામાં આવી છે. હવે આપણે જોઈએ કલમ નંબર 29, મેજિસ્ટ્રેટ ફરમાવી શકે તે સજા. કલમ નંબર 29માં મેજિસ્ટ્રેટ કઈ કઈ સજા ફરમાવી શકે છે તેની વિશે વાત કરવામાં આવી છે. તો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, તો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ 7 વર્ષ સુધીની સજા ફરમાવી શકે છે. આપણે ચેપ્ટર 2માં પણ ભણી ગયા કે એમાં આપણે કોર્ટ વિશેનું માળખું સમજ્યા હતા, તેમાં બી આપણે આ બધી વાત કરેલી. તો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કેટલી સજા કરી શકે છે? તો 7 વર્ષ સુધીની સજા કરી શકે છે. જ્યારે પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ કેટલી સજા કરી શકે? તો 3 વર્ષ સુધીની કેદ અને 5,000 રૂપિયા સુધીનો દંડની સજા કરી શકે છે. તો આમ પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ 3 વર્ષ સુધી કેદ, 5,000 રૂપિયા સુધીનો દંડ ફટકારી શકે છે. જ્યારે બીજા વર્ગના મેજિસ્ટ્રેટ 1 વર્ષ સુધીની કેદ અને 1,000 રૂપિયા દંડની સજા કરી શકે છે. તો આપણે જોયું ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ 7 વર્ષ સુધી, પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ 3 વર્ષ સુધી અને 5,000 સુધીનો દંડ, અને બીજા વર્ગના મેજિસ્ટ્રેટ 1 વર્ષ સુધી અને 1,000 સુધીનો દંડ કરી શકે છે. હવે આપણે જોઈશું કોલમ નંબર 30, દંડ ન ભરાય તો કેદની સજા બાબત. તો એમાં આવશે દંડ ન ભરવામાં આવે તો મેજિસ્ટ્રેટની કોર્ટ તે માટે કાયદા અનુસારની મુદત સુધીની કેદની સજા ફરમાવી શકે છે. પરંતુ ફરમાવેલી કેદની મુદત નીચે મુજબ જણાવ્યા મુજબ હશે, જે હું તમને જણાવીશ. તો એમાં કહ્યું છે કે કલમ 29 હેઠળ તે મેજિસ્ટ્રેટને ફરમાવવાની સત્તા હોય તે પ્રમાણેની મુદત હશે. અને બીજું, તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તેને જે સજા થવાપાત્ર હોય તે સજાના 1/4 ભાગની સજા તેને મળશે, જો તેને દંડ ન ભર્યો હોય તો. અને ત્રીજું, તો આ કલમ હેઠળ ફરમાવેલી કેદની સજા, કલમ 29 હેઠળ મેજિસ્ટ્રેટ વધુમાં વધુ મુદતની કેદની મુખ્ય સજા ફરમાવી શકે તે ઉપરાંતની હોઈ શકે છે. તો આપણે આ કલમમાં જોયું કે દંડ ન ભરવામાં આવે તો કેદની સજા આપણને આ 3 રીતે મળે છે અને મેજિસ્ટ્રેટ તે ફરમાવી શકે છે. હવે આપણે જોઈશું કલમ નંબર 31, એક જ ઇન્સાફી કાર્યવાહીમાં જુદા જુદા ગુના સાબિત થાય ત્યારે સજા. તો આની અંદર આવશે એક જ ઇન્સાફી કાર્યવાહીમાં કોઈ વ્યક્તિ 2
અથવા તેથી વધુ ગુના માટે દોષિત ઠરે તો તે કોર્ટ ભારતના ફોજદારી અધિનિયમની કલમ 71ની જોગવાઈઓને આધીન રહીને તેને તે ગુના માટે ઠરાવેલી અને પોતાની જે કરવાની કાયદેસર સત્તા હોય તેવી જુદી જુદી શિક્ષાઓની સજા કરી શકશે. એવી શિક્ષાઓ કેદની હોય તો તે એક સાથે ભોગવવાનું કોર્ટ ફરમાવ્યું, ન હોય તો કોર્ટ ફરમાવે તે ક્રમમાં તે પૂરી થઈ રહ્યા પછી બીજી શરૂ થશે. બીજું, સજા એક પછી એક ભોગવવાની હોય ત્યારે એક જ ગુનો સાબિત થયે જ શિક્ષા કાયદેસર રીતે કરી શકાય. એના કરતાં જુદા જુદા ગુનાઓની એકંદર શિક્ષા વધુ હોવાને કારણે જ ગુનેગારને ઉપલી કોર્ટ સમક્ષ ઇન્સાફી કાર્યવાહી માટે મોકલવાનું કોર્ટને જરૂરી થશે નહીં. પરંતુ એક વ્યક્તિને 14 વર્ષથી વધુ મુદત સુધીની કેદની સજા ક્યારેય ફરમાવી શકાશે નહીં. તેમજ કુલ શિક્ષા એક જ ગુના માટે જેટલી શિક્ષા કરવાની કોર્ટની સત્તા હોય તેનાથી બમણી વધુ થઈ શકશે નહીં. ત્રીજું, દોષિત ઠરેલ વ્યક્તિની અપીલના હેતુ માટે તેને આ કલમ હેઠળ કરેલી એક પછી એક ભોગવવાની કુલ સજા એક જ સજા ગણવામાં આવશે. તો આપણે શું જોયું આજે મિત્રો? તો આપણે જોયું કલમ નંબર 28, હાઈકોર્ટ અને સેશન જજ ફરમાવી શકે તે સજા. તો તેમાં આવશે સેશન જજ મોત કે આજીવન કેદ, પણ હાઈકોર્ટની બહાલી મળે ત્યારે. મદદની સેશન જજ 10 વર્ષ સુધીની કેદ કે તેથી ઓછી કેદની સજા ફરમાવી શકે છે. જ્યારે મેજિસ્ટ્રેટ કઈ સજાઓ ફરમાવી શકે છે? તો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ 7 વર્ષ સુધીની, પ્રથમ વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ 3 વર્ષ સુધીની અને 5000 સુધીનો દંડ. જ્યારે બીજા વર્ગના મેજિસ્ટ્રેટ 1 વર્ષ સુધીની અને 1000 રૂપિયા સુધીનો દંડ. અને આપણે કલમ નંબર 30માં જોયું કે દંડ ન ભરાય તો કેદની સજા બાબત, તો તેની અંદર પણ આપણે જોયું કે તે મેજિસ્ટ્રેટ ફરમાવી શકે છે, પરંતુ કલમ નંબર 29 હેઠળ તે મેજિસ્ટ્રેટને ફરમાવવાની સત્તા હોય તે મુદ્દતની, તેમજ તેને જે ગુનો કર્યો હોય તે ગુનાના ચોથા ભાગની અને તેને જે ગુનો કર્યો હોય તેના ચોથા ભાગની તે જે સજા એને મળવાની હોય તેમાં એ પ્લસ થશે. ભલે એને કલમ 29 હેઠળ મેજિસ્ટ્રેટ વધુમાં વધુ મુદ્દતની કેદની મુખ્ય સજા ફરમાવી શકે તે ઉપરાંતની હશે. ત્યારબાદ આપણે જોયું એક જ ઇન્સાફી કાર્યવાહીમાં જુદા જુદા ગુના સાબિત થાય ત્યારે સજા. તો જ્યારે એક જ ઇન્સાફી કાર્યવાહી ચાલતી હોય ત્યારે અલગ અલગ ગુના જ્યારે સાબિત થાય છે ત્યારે તેને સજા મળે છે. તો એક સજા ભોગવ્યા પછી એ બીજી સજા એની ભોગવે છે એવું પણ થઈ શકે છે, અને એકી સાથે પણ એ ભોગવી શકે છે. પણ ખાસ તેમાં એ હોય છે કે તે સજા 14 વર્ષથી વધુ મુદતની ન હોવી જોઈએ. તો હવે આપણે જોઈશું આના ઇમ્પોર્ટન્ટ MCQs. MCQ નંબર 1, સેશન જજને હાઈકોર્ટની બહાલી મળે તો તે વધુમાં વધુ કેટલી સજા કરી શકે છે? તો ઓપ્શન એ, મોત કે આજીવન કેદ. ઓપ્શન બી, 10 વર્ષથી ઓછી. ઓપ્શન સી, 7 વર્ષથી ઓછી. ઓપ્શન ડી, 3 વર્ષ સુધી. તો આપણો જવાબ આવશે કે તે વધુમાં વધુ મોત કે આજીવન કેદ જેટલી સજા કરી શકે છે. ઓપ્શન એ. MCQ નંબર 2, મદદની સેશન જજ વધુમાં વધુ કેટલી સજા કરી શકે છે? ઓપ્શન એ, મોત કે આજીવન કેદ. ઓપ્શન બી, 10 વર્ષથી ઓછી કે 10 વર્ષ સુધી. ઓપ્શન સી, 7 વર્ષ સુધી. ઓપ્શન ડી, 3 વર્ષ સુધી. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, 10 વર્ષથી ઓછી કે 10 વર્ષ સુધી. MCQ નંબર 3, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ
કેટલી સજા ફરમાવી શકે છે? ઓપ્શન એ 10 વર્ષ, ઓપ્શન બી 7 વર્ષ, ઓપ્શન સી 3 વર્ષ, ઓપ્શન ડી 1 વર્ષ. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી 7 વર્ષ. પ્રશ્ન નંબર 4. બીજા વર્ગના મેજિસ્ટ્રેટ એ કેટલી સજા ફરમાવી શકે છે અને કેટલો દંડ કરી શકે છે? ઓપ્શન એ 1 વર્ષ અને 5,000 રૂપિયા, ઓપ્શન બી 1 વર્ષ અને 10,000 રૂપિયા, ઓપ્શન સી 1 વર્ષ ને 1,000 રૂપિયા, ઓપ્શન ડી 1 વર્ષ ને 500 રૂપિયા. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી 1 વર્ષ અને 1,000 રૂપિયા. તમને આ વિડીયો ગમ્યો જ હશે અને તમને બધું યાદ પણ રહી ગયું હશે. તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી દો અને મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.